વિરામમાં સ્વાગત. સમાચારોમાં આગળ વધીએ તો રાજ્યભરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસા દરમિયાન વીજ કરંટ લાગવાનો ખતરો વધારે હોય છે, છતાં ડીજીવીસીએલ અધિકારીઓએ દરકાર ન રાખતા એક ગંભીર બેદરકારી સામે આવી. સુરતના રાંદેર ગામના પાયકવાડ વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરનું કામ ચાલી રહ્યું હતું અને એક કર્મચારી વીજ કરંટ લાગતા 10 ફૂટ નીચે પટકાયો. ઇજાગ્રસ્ત વીજ કર્મચારીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો આ વીજ કર્મચારીનું પોલીસે નિવેદન પણ નોંધ્યું છે અને આ કર્મચારી કામ કરવા માટે વીજ લાઇન પર ચડ્યો હતો ત્યારે વીજ લાઇન બંધ કેમ ન કરવામાં આવી તે સૌથી મોટો સવાલ છે. આ કર્મચારીને બચાવ માટે હાથ મોજા કે હેલ્મેટ પણ નહોતું આપવામાં આવ્યું અને આ ગંભીર દુર્ઘટનામાં ડીજીવીસીએલના અધિકારીઓની સીધી જ બેદરકારી સામે આવી છે. તો સુરતની આ ઘટના છે કે જ્યાં વીજલાઇન પર કામ કરતો કર્મચારી 10 ફૂટ નીચે પટકાયો છે. પાયકવાડ નજીકની આ ઘટના છે કે જ્યાં આ વીજ કર્મચારી ટ્રાન્સફોર્મરનું કામ કરવા માટે ઉપર ચડ્યો હતો, તેને વીજ કરંટ લાગ્યો અને તે 10 ફૂટ નીચે પટકાયો. હાલ તે ઇજાગ્રસ્ત થઈ ચૂક્યો છે, સારવાર હેઠળ છે. પરંતુ સવાલ એ છે કે જ્યારે કોઈ કર્મચારી વીજ પુરવઠાનું કામ કરવા માટે જાય છે તો વીજ પુરવઠો અટકાવવામાં આવે છે તે સમય દરમિયાન પૂરતો તેને રોકવામાં આવે છે, તો છતાં અહીં રોકવામાં કેમ ન આવ્યો તે સૌથી મોટો સવાલ અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી રહી છે અને તેને કોઈ સેફટીના સાધન પણ નતા આપવામાં આવ્યા કર્મચારીને અને હાલ પોલીસ પહોંચી ચૂકી છે. કર્મચારી પાસે તેનું નિવેદન પણ નોંધવામાં આવી રહ્યું છે. તો સુરતની ઘટના કે જ્યાં વીજલાઇન પર કામ કરતો કર્મચારી નીચે પટકાયો છે. તો ઇજાગ્રસ્ત વીજ કર્મચારી હાલ સારવાર હેઠળ છે અને પોલીસે તેનું નિવેદન પણ નોંધી લીધું છે. પરંતુ જે રીતે સવાલો ઉઠી રહ્યા છે આ સમગ્ર ઘટનામાં કે તેની પાસે કોઈ સેફટીના સાધન કેમ ન હતા, ફાયર તેની પાસે હાથ મોજા કેમ ન હતા, હેલ્મેટ કેમ ન હતી અને જો તેનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ? કારણ કે જ્યારે પણ વીજ પુરવઠાને લઈને કામગીરી કરવામાં આવે છે તો જે તે સમય પૂરતી વીજ લાઇન બંધ કરવામાં આવે છે, તેનો પુરવઠો અટકાવવામાં આવે છે, તો અહીં તે અટકાવવામાં કેમ ન આવ્યો અને જેના કારણે કરંટ લાગ્યો આ યુવાનને અને યુવાન 10 ફૂટ જેટલો નીચે પટકાયો.